करविन्दपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि गुरु गुरु ब्रह्मा विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सद्गुरुदेव की जय श्रोता जनो जय श्रीकृष्ण ગઈકાલની કથાની અંદર અધ્યાય વિશે આપણે જોયું મેધાવતીનો નવો જન્મ તેમજ વાર્તાની અંદર જોયું ગૌ પૂજન નું ફળ આજની કથામાં અધ્યાય ને વિશે આપણે જોશું પોપટનો ઉપદેશ તેમજ વાર્તાની અંદર તો જોઈએ કે નૈમિષારણ્યમાં બેઠેલા ઋષિઓએ પૂછ્યું હે સુતદેવજી અમોને પુરુષોત્તમ માસ નો મહિમા કહી સંભળાવો સુતજી કહે ઋષિઓ તમે દ્રઢ ધનવા રાજાની કથા સાંભળો નામના દેશમાં નામનો રાજા હતો આ રાજાને એક જ દીકરો રાજા પોતે ધર્મપરાયણ જ્ઞાની ધર્મમાં માનનારો હતો તેમને ત્યાં દીકરો એ પણ એ જ રીતે અતિશય ધાર્મિક બુદ્ધિવાન સત્યવાન અને બળવાન હતું આ દીકરાનું નામ દ્રઢ ધનવા હતું રાજાને ખબર પડી કે રાજ્યનો કારભાર મારો દીકરો હવે સંભાળી શકે તે ઉંમરનો થઈ ગયો છે તેનામાં તે લાયકાત આવી ગઈ છે ત્યારે રાજાએ રાજપાટનો ત્યાગ કર્યો અને દ્રઢ રાજકુમારને રાજ્ય ગાદી સોંપી તેમનો રાજ્યાભિષેક કરી અને આ રાજા એ વનમાં પ્રસ્થાન કરે છે વન ની અંદર નિરાહાર રહી ચુસ્તપણે ધર્મનું પાલન કરી ઉગ્ર તપસ્યા કરી અને અંતે રાજા વૈકુંઠમાં જાય છે આ બાજુ દ્રઢ ધનવાને ખબર પડી કે મારા પિતાજી એમનો દેહ ત્યાગ થયો છે ત્યારે દ્રઢ ધનવા રાજા એને એકદમ આનંદ થાય છે જ્ઞાની ખરો પરંતુ અલ્પ બુદ્ધિ વ્યવહારિક કુશળતા ઉત્તર ક્રિયા કરી વિદર્ભ દેશની કન્યા ગુણસુંદરી સાથે તેણે લગ્ન કર્યા આમ કરતા કરતા સમય પસાર થતો જાય છે આ સમય દરમિયાન જેમાંથી ચાર દીકરા અને એક દીકરીનો જન્મ થાય છે એક વખત રાત્રે દ્રઢ ધનવા રાજા વિચાર કરે છે કે આટલો ધન વૈભવ આટલી કીર્તિ આટલું માન સન્માન એ મને કઈ રીતે મળે મારામાં પાત્રતા નથી છતાં પણ મને ખૂબ માન સન્માન મળે છે તો કોના લીધે મને આ બધું મળે છે એ વિચાર કરતો કરતો એ પોઢી જાય છે નિંદ્રાધીન થઈ જાય છે ત્યારબાદ સવાર પડતાની સાથે જ વનમાં મૃગયા રમણ કરવા માટે આ ધનવા રાજા જાય છે વનની અંદર એક હરણ જોયું હરણને બાણ માર્યું હરણ ઘાયલ થાય છે અને ઘાયલ થતા થતા આ હરણ દોટ મૂકે છે તેમની પાછળ આ રાજા અને તેમનું સૈન્ય એ પણ સવારીમાં જાય છે આમ કરતા કરતા રાજા સૈન્યથી અલગ પડી જાય છે વનની અંદર અંદર જતા જતા આ હરણ એ રાજાને મળતું નથી રાજા એકલો પડી જાય છે એવામાં ગરમીની ઋતુ ઉનાળો હોવાને લીધે રાજાને ખૂબ તરસ લાગે છે રાજા એક ઝાડમાં ઘોડાને બાંધે છે અને નદીમાંથી પાણી પીએ છે એટલામાં ઠંડો પવન આવ્યો રાજાને થયું થોડો આરામ કરી લઉં ઝાડ નીચે રાજા આરામ કરે છે એવામાં ઝાડ ઉપર એક પોપટ આવ્યો અને પોપટ રાજાને ઉપદેશ આપે છે ધન વૈભવના મોહમાં કરે ન સત્ય વિચાર હે રાજા તું સી રીતે તરસે આ સંસાર રાજાને અચરજ થયું કે પોપટ એ પક્ષી છે એ મનુષ્યની જેમ કઈ રીતે બોલી શકે અને બોલે તો પણ આ સંસ્કૃતના શ્લોકનું ભાષાંતર બોલે છે એટલી વારમાં તો પોપટ આને આ શ્લોક ત્રણ વખત બોલી ગયો પરમહિતકારી શ્લોક પોપટ વારંવાર કેમ બોલ્યો હશે રાજા આ રીતે વિચારમાં પડી ગયા ક્યાં સુખદેવજી તો નથી ને એમ પણ વિચાર કરે છે એવામાં રાજાનું સૈન્ય ત્યાં આવી પહોંચે છે સૈન્યની સાથે રાજા રાજ મહેલમાં જાય છે પરંતુ શ્રોતાજનો રાજાને આજે નિંદર પણ નથી આવતી કેમ કે ઓલા પોપટનું જ રટણ સતત એના મગજમાં ભમિયા કરે છે ફરી ફરીને એ જ વાત રાજાના મગજમાં આવે છે ધન વૈભવના મોહમાં કરે ન સત્ય વિચાર હે રાજા તું સી રીતે તરસે આ સંસાર સતત આ વાક્ય રાજાના મગજમાં ભમિયા કરે છે વારંવાર મનમાં ઘોડાતો રાજા પથારીમાં સૂતો પણ નથી તેને આ પોપટે કહેલા શ્લોકનું વારંવાર રટણ થાય છે તેને ખાવું પીવું ઊંઘવું આ બધાનો ત્યાગ કરી દીધો રાણી પૂછવા લાગી સ્વામી કેટલાય દિવસથી આપ ઉદાસ દેખાવ છો આપ સાની ચિંતામાં પડ્યા છો રાજા એ કશો ઉત્તર ના આપ્યો રાજાનો આવો વર્તાવ જોઈ પ્રધાન અને સમગ્ર પ્રજાજનો ચિંતિત થઈ ગયા ચિંતામાં પડી ગયા આ પ્રમાણે નો ઉત્તમ પ્રકારનો અધ્યાય ઠાકોરજીના ચરણ કમળમાં અર્પણ કરીએ છીએ બોલો પુરુષોત્તમ ભગવાન કી જય શ્રોતાજનો આગળની વાર્તામાં આપણે જોઈએ દેડકો ગામમાં એક રહે દીકરો દીકરી કે સગું વાલું કોઈ નહી એકલવાયુ જીવન ડોસી વિચાર કરે છે કે ઘરમાં કોઈક હોય તો કેવું સારું તેની સાથે હળી મળીને રહીએ વાતો કરીએ આમ કરતા ડોસીમા રાત્રે ઊંઘી જાય છે ડોસીમા ઊંઘી જાય મધરાત થઈ ને ડોશીમાના હાથમાં મોટો એક ફોડલો થયો સવાર પડતાની સાથે જ આ ફોડલો ફૂટી ગયો અને ફોડલાની અંદરથી એક સોનેરી કલરનો દેડકો નીકળ્યો એવામાં પુરુષોત્તમ માસ આવે છે તો દરરોજ નદીએ સ્નાન કરવા જાય વિચારે કે દેડકાને પણ સાથે લઈ લઉં આ રીતે આખો પુરુષોત્તમ માસ ડોશીમાં દેડકાને લઈ અને નદીએ સ્નાન કરવા જાય છે વાર્તા સાંભળે છે કીર્તન કરે છે એવામાં નદીના કાંઠે જ રાજાનો મહેલ આ મહેલના ઝરૂખામાંથી નિત્યને માટે રાજકુંવરી આ દ્રશ્ય જુએ અને જોઈ તો ડોસીમાં આ કાંઠે નાય દેડકો નદી તરી અને સામે કાંઠે જાય ડોશીમાં વાર્તા સાંભળી લઈએ એટલી વારમાં દેડકો સામે કાંઠે નાય અને પાછો આવી જાય નિત્ય કર્મ નિત્ય ક્રમ રાજકુમરી જુએ છે પરંતુ દેડકો સામે કાંઠે જાય છે ત્યારે એક મોટા પથ્થરની પાછળ જઈ અને દેડકાના રૂપમાંથી મનુષ્યનું રૂપ ધારણ કરે છે આ કૌતુક રાજકુમરી દરરોજ જોઈ તેમને મનમાં થયું કે વાહ જુઓ તો ખરા આ કેવો દેહ ધારણ કરે છે દેડકો કે તેમની સામે રાજાનો રાજકુમાર પણ ઝાંખો પડી જાય છે તે રાજકુમરીને થયું કે આ દેડકા સાથે લગ્ન કરી લઉં તો મારું જીવન ધન્ય થઈ મનમાં ને મનમાં દરરોજ વિચાર કરે છે એવામાં એક વખત રાજકુમરીએ રાણીને કહ્યું કે મારે પેલા ડોસીમાના દેડકા સાથે લગ્ન કરવા છે ત્યારે રાણી કહે બેટા દેડકા સાથે મનુષ્યના લગ્ન હોય તો દેડકો પસંદ આવી ગયો છે મારે દેડકા સાથે જ લગ્ન કરવા છે આમ કરતા કરતા આ વાત રાજા પાસે ગઈ રાજાએ કહ્યું અરે દીકરી સારામાં સારા રાજકુંવર તને હું લગ્ન કરાવી દઉં પરંતુ દેડકા સાથે લગ્ન ના તો ઉપવાસ ચાલુ કરી દીધા કે લગ્ન કરવા છે તો દેડકા સાથે જ નહીતર ઉપવાસ કરી અને હું મારા દેહનો ત્યાગ કરું છું ત્યારે રાજાએ રાજ દરબારમાં બોલાવ્યા અને વિગતે વાત કરી કે ડોશીમા તમારા દેડકા સાથે મારી રાજકુંવરી ના લગ્ન કરવા છે ડોશીમા કહે અરે રાજા ક્યાં તમારો મહેલ ક્યાં મારી ઝૂંપડી ક્યાં તમારી અમીરાઈ અને ક્યાં મારી ગરીબાઈ ત્યારે રાજા કહે ધન વૈભવ બધું તો આ રીતે દેડકાની જાન લઈ અને ડોશીમાં રાજમેલે આવે છે અને રાજમહેલ અંદર વિવાહ સંસ્કાર સંપન્ન થાય છે રાજકુવરી ડોસીની ઝૂંપડી આવી અને દેડકાને કે સ્વામી આપ મને ગાંડી સમજો છો કે હું દેડકા સાથે લગ્ન કરું હવે દેડકાનું રૂપ ત્યજો અને મનુષ્યના રૂપમાં અવતરો ત્યારે તે દેડકામાંથી પુરુષોત્તમ ભગવાન પ્રગટ થાય છે અને કહે છે કે તે ઉપવાસ તેમના હું તને દર્શન આપું છું ગામમાં આ વાતની ખબર પડી બધા જય જય કાર કરવા લાગ્યા આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય છે દુંદુભી નાદ થાય છે પુરુષોત્તમ ભગવાન ડોશીમા ના આનંદ નો પાર ન રહ્યો અંતે ડોશીમા કુંગરી રાજા રાણી બધા સ્વર્ગમાં ગયા જય પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ ભગવાન આ પ્રમાણે કથા ચરણકમણ માં સમર્પિત કરીએ બોલો પુરુષોત્તમ ભગવાન કી જય આવતીકાલની કથાની અંદર અધ્યાય વિશે આપણે જોઈશું સુદેવનું તપ અને વાર્તાની અંદર જોઈશું સાસુ ગધેડી ખૂબ સુંદર વાર્તા છે શ્રોતાજનો સાસુ ગધેડી આપણી લાલચ એ આપણને ક્યાં લઈ જાય છે એ વાત સૂચવે છે આ વાર્તા તો અત્યારની કથા ભગવાનના ચરણમાં અર્પણ કરીએ છીએ